નમસ્કાર, મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે. આજે 17 જાન્યુઆરી 2022 ના સાંજના 8 વાગ્યા સુધીના મુખ્ય સમાચારોની વાત કરીએ તો મોરબી શહેરમાં તસ્કરોનું નાઇટ કોમ્બિંગ. તસ્કરોએ એક સાથે 5 દુકાનોને નિશાન બનાવી દુકાનોના તાળા તોડ્યા. મોરબી શહેરમાં આવેલી સુપર ટોકીસ નજીકના વિસ્તારોમાં આવેલ કરિયાણાની દુકાન, હેર સલૂન, અગરબત્તીની દુકાન તથા વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. જો કે આ 5 દુકાનોમાંથી કેટલા કુલ મુદ્દામાલની ચોરી થઈ છે તેની અંગેની કોઈ જ વિગતો હાલમાં બહાર આવી નથી. દ્વારકાધીશ મંદિર 1 સપ્તાહ માટે બંધ. વધતા જતા કોરોના સંક્રમણના કારણે દ્વારકાધીશ મંદિર 17 જાન્યુઆરીથી લઈને 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ભક્તો ઓનલાઈન સાઇટ પર જઈને દર્શન કરી શકશે. 2 ભાઈઓની પ્રામાણિકતા. રસ્તે પડેલો મોબાઈલ મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો. મોરબી શહેરના નેહરુ ગેટ ચોક નજીકથી એક કિંમતી મોબાઈલ ફોન સંજયભાઈ રાઠોડ અને જયંતભાઈ રાઠોડને મળ્યો હતો, જે બાદ બંને ભાઈઓ દ્વારા મોબાઈલ ફોનના મૂળ માલિક સિરામિક ટાઇલ્સના વેપારીને પરત સોંપી પોતાની પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. હવે તમામ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ એક જ સ્થળે તેમજ આકર્ષક કિંમતે મેળવો. મોરબીના સામા કાંઠે આવેલ મહેન્દ્રનગર રોડ ઉપર શરૂ થયેલ સિટી લાઇક ઇલેક્ટ્રિક્સ મેગા મોલમાં બ્રાન્ડેડ કંપનીઓની અનેક પ્રોડક્ટ્સ પર 0% વ્યાજ, સરળ હપ્તો, ક્રેડિટ કાર્ડમાં કેશબેક સહિતની ઓફર્સ ઉપલબ્ધ. એકવાર અચૂક મુલાકાત લો સિટી લાઇટ ઇલેક્ટ્રિકલ્સ મેગા મોલ. વધુ માહિતી માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 7383875839 તેમજ 9016022220. જિલ્લામાં કોરોના વકર્યો. મોરબી જિલ્લામાં નવા કોરોનાના 90 કેસ નોંધાયા. મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગઈકાલે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 920 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે પૈકી વધુ 90 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આમ મોરબી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કુલ થઈને મોરબી જિલ્લામાં 492 એક્ટિવ કેસોની સંખ્યા છે, જેમાં કુલ સાજા દર્દીઓની સંખ્યા 29 છે. ડીઝલ છાંટીને યુવાને કર્યો આપઘાત. મોરબીના વજેપર શેરી નંબર 11 ખાતે રહેતા લાલજીભાઈ જગદીશભાઈ પરમારે અગમ્ય કારણોસર ગઈકાલે મોરબી નગરપાલિકાની પાછળ આવેલી બોયઝ હાઈસ્કૂલ નજીક શરીર પર ડીઝલ છાંટીને અગ્નિ સ્નાન કરી લીધું હતું. ઘટનાના પગલે પોલીસ તથા ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમ દ્વારા અગ્નિ સ્નાન કરેલા યુવકને બચાવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા. પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો, છતાં પણ યુવાનની જિંદગી બચી શકી ન હતી. રાષ્ટ્રધ્વજના ચિહ્નોવાળી પતંગો વેચવા પર પ્રતિબંધની માંગ સાથે ક્રાંતિકારી સેના દ્વારા રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવામાં આવ્યું. મોરબી શહેર ખાતે ક્રાંતિકારી સેના દ્વારા રાષ્ટ્રીય ચિહ્નવાળી પતંગો વેચવા પર પ્રતિબંધની રજૂઆત વારંવાર અધિકારીઓને કરવામાં આવી હતી. તે છતાં પણ અધિકારીઓ દ્વારા ક્રાંતિકારી સેનાની આ રજૂઆતને ધ્યાને ન લેતા ક્રાંતિકારી સેના જાતે મેદાને ઉતરી અને મોરબીના તમામ સ્ટોલ તથા હોલસેલના વેપારીઓને રાષ્ટ્રધ્વજનું ગૌરવ સમજાવ્યું. એટલું જ નહીં, જ્યાંથી પણ તિરંગાવાળી પતંગો મળી તેમણે એકઠી કરીને ધરતીમાં સન્માન સાથે પતંગોને સમાવી તથા ફરી એકવાર રાષ્ટ્રધ્વજ દોરેલું હોય તેવી પતંગો વેચવા પર પ્રતિબંધ કરવામાં આવે તેવી માંગ કરી. ઊંચા વ્યાજે નાણાં લેનાર યુવાને ઝેર કટકટાવ્યો. મોરબી શહેર ખાતે ચામડા તોડ વ્યાજ વસૂલતા અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોથી ત્રાસી જઈને 2%થી લઈને 15% સુધીના વ્યાજે નાણાં લેનાર યુવાન ઉમેશભાઈ પારેજાએ જીરામાં છાંટવાની ઝેરી દવા ગટકટાવી લીધી હતી, જેના પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે દરમિયાન ઉમેશભાઈ પારેજા દ્વારા 4 જેટલા વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 4 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી છે. પાંચોટિયા પરિવાર દ્વારા મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે અનુદાન. મોરબી શહેરના પાંચોટિયા પરિવાર દ્વારા મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે નિરાધાર તથા અશક્ત ગાય માતા અને અપંગ બાળકો માટે યદુનંદન ગૌશાળા ખાતે 7,000 રૂપિયાનું અનુદાન આપીને સેવાકીય ભાવના પ્રગટ કરવામાં આવી. બ્રેઇન ટ્યુમરનું સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડતા મોરબીના તબીબો. તબીબી જગતમાં મગજનું ઓપરેશન ખૂબ જ જટિલ ગણાય છે ત્યારે મોરબીના તબીબ ડોક્ટર હિતેશ પટેલ, મિલન મકવાણા તથા ડોક્ટર પ્રિયસ પંડ્યા દ્વારા અંજારના એક દર્દીનું બ્રેઇન ટ્યુમરનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. દૂરબીન એન્ડોસ્કોપની મદદથી પિચ્યુટરી ગ્રંથિ ગાંઠ દૂર કરી દર્દીને નવજીવન આપવામાં આવ્યું. અર્ટિકા કારે સીએનજી ઓટો રિક્ષાને ઠોકરી ચડાવી. 15 જાન્યુઆરીના રોજ મોરબી હળવદ હાઈવે રોડ પર ઘુટુ ગામ નજીક ફૂલ સ્પીડમાં આવી રહેલી અર્ટિકા કાર ચાલકે સીએનજી ઓટો રિક્ષાને ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતના બનાવમાં સીએનજી ઓટો રિક્ષા ચાલક તથા
ઓટો રિક્ષામાં સવાર મુસાફરોને ઇજાઓ પહોંચી હતી। ઘટનાના પગલે મોરબી તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। વેશધારને અડકી જતા શ્રમિકનું નિપજ્યું મોત। ટંકારા તાલુકાના મીતાણા ગામ નજીક આવેલા પ્રોઇડેન્ટ પોલીપેક નામની કંપનીમાં 25 વર્ષીય યુવાન કમોધોલસિંહ ભુરિયા શ્રમિક તરીકેનું કામ કરતો હતો, ત્યારે અકસ્માતે વેશધાર અડકી જવાના કારણે શ્રમિકનું મૃત્યુ થયું। ઘટનાના પગલે ટંકારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। લગ્નના એક જ વર્ષમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈને પોતાની જીવાદોરી ટૂંકાવી। મોરબી શહેર ખાતે આવેલા વિશીપરાના કુલીનગરમાં રહેતા 19 વર્ષીય મુમતાજબેન મોહમ્મદભાઈ જેડા કે જેમણે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને પોતાની જીવાદોરી ટૂંકાવી છે। પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે મૃતક પરિણીતા નિસંતાન હતા અને સંયુક્ત કુટુંબમાં પોતાના સાસુ સસરા સાથે રહેતા હતા। ઘટના અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। ટંકારામાં ફાયર સ્ટેશન બનાવવા તથા એમડી ડોક્ટરની કાયમી નિમણૂક કરવાની માંગ ઉઠી છે। ટંકારાની સિવિલ હોસ્પિટલમાં એમડી ડોક્ટરની નિમણૂક કરવાની માંગ તથા ફાયર સ્ટેશન બનાવવા માટેની માંગ, જે બે માંગો વર્ષો જૂની છે અને આ લોકમાંગને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે, જે માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન મોરબીના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાબરવા દ્વારા મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। લાયન્સનગર વિસ્તારમાં કચરાના ગંજ ખડકાયા। મોરબીના છેવાડાના વિસ્તારોમાં આવેલા શનાળા બાયપાસ ખાતેના લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગંદકીનો સડકતો પ્રશ્ન છે। પાલિકાની કચરો ઉપાડવાની ગાડી પણ કચરો ઉપાડીને જતી નથી, જેના કારણે અસહ્ય ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાની સંભાવનાઓ છે। ત્યારે વહેલામાં વહેલી તકે આ અંગે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને આ જગ્યાને સ્વચ્છ બનાવવામાં આવે, જેવી સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારી દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે। મોરબી નગરપાલિકામાં બે કર્મચારીઓની પરસ્પર બદલી કરવામાં આવી। મોરબી નગરપાલિકામાં બે કર્મચારીઓની પરસ્પર બદલી કરવામાં આવતા બંને કર્મચારીઓ દ્વારા પોતપોતાનો પદ સંભાળવામાં આવ્યો। સેવાકીય પ્રવૃત્તિઓ કરીને કરવામાં આવી મકર સંક્રાંતિ પર્વની ઉજવણી। મોરબી શહેર ખાતે ગણેશ ગ્રુપના યુવાનો દ્વારા મકર સંક્રાંતિના પર્વની ઉજવણીના ભાગરૂપે ઝુંપડપટ્ટીના બાળકોને ફૂડ પેકેટ્સનું વિતરણ, ગાયને ઘાસચારો તથા કૂતરાઓને બિસ્કિટ ખવડાવીને સેવાના કાર્યો કરવામાં આવ્યા। 3 મહિનાથી પાણી ન આવવાના કારણે રહીશોનો પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ। મોરબીમાં જળ ભંડાર ભરેલા હોવા છતાં પણ મોરબી શહેરના નવલખી રોડ પર આવેલી નીલકંઠ સોસાયટીમાં છેલ્લા 3 મહિનાથી સ્થાનિકોને પાણી આપવામાં આવ્યું નથી, જેથી લઈને સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવા માટે પાલિકા કચેરી ખાતે દોડી જઈ હલ્લાબોલ કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, રજૂઆત દરમિયાન પાલિકામાં કોઈ પણ ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો। વેરા વસૂલાત માટે 11 ટીમો મેદાને ઉતારતા ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકાનું નાણાકીય વર્ષ આવનારા માર્ચ મહિનામાં પૂરું થનારું છે, ત્યારે નગરપાલિકા દ્વારા માત્ર 25% જ કર વસૂલાત કરવામાં આવી છે, ત્યારે છેલ્લી ઘડીએ નગરપાલિકાની ટીમ દ્વારા કુલ 11 ટીમો બનાવી કર વસૂલવાની શરૂઆત કરી દેવામાં આવી છે તથા બાકી કરદાતાઓને નોટિસ ફટકારવામાં આવી છે। મોરબી નગરપાલિકા વિસ્તારમાં જનરલી માર્ચ મહિનામાં અને ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ ટેક્સ એક્રિવ થતી હોય છે અને એ અન્વયે હાલમાં નગરપાલિકા દ્વારા નગરપાલિકાના જરૂરી સિવાયના બધા જ વિભાગના લોકોને ટીમ બનાવી અને ટેક્સ વસૂલવા માટેની ટીમો બનાવવામાં આવી છે। સાથે સાથે 1 લાખ કરતાં વધુ જેના બાકીદારો છે એનું લિસ્ટ બનાવી અને એને નોટિસ આપવામાં આવશે અને આગામી સમયમાં એનું હોર્ડિંગ્સમાં એના નામ લખવામાં આવશે અને જરૂર પડે એના પાણીના કનેક્શન, ગટર કનેક્શન કાપવામાં આવશે અને જો એ ટેક્સ નહીં ભરે તો એનું જપ્તી સુધીના પણ પગલાં ભરવામાં આવશે। મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પાંજરાપોળને મળ્યું 51 લાખથી પણ વધુનું દાન। મોરબી શહેર ખાતે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પાંજરાપોળના ટ્રસ્ટી મંડળ દ્વારા મોરબીના અલગ અલગ જગ્યાએ દાન એકત્ર કરવા માટે કુલ 33 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જે પૈકી એક જ દિવસમાં 33 સ્ટોલ ખાતેથી કુલ ₹51,44,331ની રકમનું જંગી દાન મળેલ છે। દાન મળવાના કારણે પાંજરાપોળ ટ્રસ્ટી મંડળના સભ્યો દ્વારા તમામ સેવાભાવી દાતાઓ તથા મીડિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। અંબા માતાના પ્રાગટ્ય દિન નિમિત્તે પંચકુંડી યજ્ઞનું આયોજન। વાંકાનેર તાલુકા ખાતે ખેજડિયાવાડા લુહાર ગોહિલ પરિવાર દ્વારા પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। પોષ પૂર્ણિમાના દિવસે તથા અંબા માતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે પરિવારના મઢ ખાતે આ હવન આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં 9 જેટલા યુગલોએ હવનનો લાભ લીધો હતો।
તથા ગોહિલ પરિવાર દ્વારા ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી. દર્દીઓના રક્તની જરૂરિયાત પૂરી કરતું સત્વારા સમાજ બ્લડ ગ્રુપ મોરબી શહેર ખાતે સારવાર અર્થે આવેલા દર્દીઓને રક્તની જરૂરિયાત ઊભી પડતા 11 બોટલ રક્તની જરૂર હતી, જે દરમિયાન સત્વારા સમાજ બ્લડ ગ્રુપના લખનભાઈની જાણ કરવામાં આવતા તાત્કાલિક સત્વારા સમાજ બ્લડ ગ્રુપના સભ્યો દ્વારા 11 બોટલ રક્ત એકત્ર કરીને સંસ્કાર બ્લડ બેંક ખાતે આપવામાં આવ્યું હતું, જે બાદ દર્દીઓના પરિવારજનો દ્વારા ગ્રુપના સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. મોરબી જિલ્લા ખાતે આમ આદમી પાર્ટીની યોજાયેલી મીટિંગમાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ, તાલુકા યુવા પ્રમુખ, સોશિયલ મીડિયા પ્રમુખ તથા સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ તરીકેની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી, જે બાદ આમ આદમી પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારો અને આગેવાનોને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા શુભકામનાઓ મળી રહી છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન મેળવો.